नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपनो हार्दिक स्वागत है। आपनी साथ हूं आकांक्षा गोंडलिया। शुरुआत करें आज की मुख्य हेडलाइंस। तेलीबिया धान्य कठोर और कपास में सरकारे राहत ना पचारा खोलिया। खरीफ पाक टेका ना भाव में 5.3% थी लई 10.40% नो कर्यो सुधार। गुजरात पर बिपरजोय नो खतरो टळ्यो। वावाझोडुं आगळ जता आवतीकाल थी 2 दिवस फूंकाशे भारे पवन। 42,000 करोड़ 6 सबमरीन माटे भारते जर्मनी साथे कर्या करार। उत्तर प्रदेश और तमिलनाडु में संरक्षण कोरिडोर में वधु रोकाण करवा आप्युं आमंत्रण। नजर करिए विस्तृत समाचारों पर। सरकारे खरीफ पाकना टेकाना भाव वधारीने एक तीरे अनेक निशान साध्या छे। सरकारे पाकना टेकाना भाव में 5.3% थी लईने 10.40% सुधीनो वधारो जाहेर कर्यो। सरकारना निर्णयथी अन्नदाताने राहत, अर्थतंत्रने वेग अने लोकोना स्वास्थ्यने फायदो मळवानो छे। सरकारे बुधवारे 2023-24 माटे खरीफ पाकना लघुत्तम टेकाना भावमां वधारो मंजूर कर्यो छे, जे वावेतर विस्तार अने ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી વધુ લોકપ્રિય છે। તે ડાંગરના પાકમાં 7% વધારો થયો છે, તો બીજી તરફ વિદેશી હુંડિયામણનો વ્યય કરતા તેલીબિયા જેવા કે તલ અને મગફળી જેવા પાકના ટેકાના ભાવમાં 7%થી વધુ વધારો કરાયો છે, જે માત્ર ખેડૂતના વળતરમાં વધારો કરવાના હેતુ નહીં પરંતુ સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ આયાત પરની ભારતની નિર્ભરતામાં ઘટાડશે। બિપરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। બિપરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું, જેમાં સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપરજોયના વાવાઝોડાથી ખતરો નથી। આ સાથે જ કહ્યું છે કે વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે। વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે। આ સાથે આગાહી કરી છે કે વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધે છે અને 2 દિવસ ભારે પવન ફૂંકાશે, જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50-70 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે। ગુજરાત પર બિપરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ વેરાવળથી 900 કિલોમીટર દૂર છે। આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે। તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે। ત્યારે જર્મનીની મદદથી ભારતીય નૌકાદળ માટે 52 અબજ ડોલરના ખર્ચે 6 સબમરીન વસાવવાની મંજૂરી મળી શકે છે। ભારત અને જર્મનીએ મંગળવારે મુખ્ય સંરક્ષણ પ્લેટફોર્મને સંયુક્ત રીતે વિકસાવવા બાબતે ચર્ચા કરી હતી। જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિસીએ લગભગ 42,000 કરોડના ખર્ચે 6 પરંપરાગત વિનાશક સબમરીન ખરીદવાની ભારતની યોજનામાં રસ દાખવ્યો હતો। પિસ્ટોરિયસ સાથેની વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારત અને જર્મની સહિયારા લક્ષ્યોના આધારે વધુ પારસ્પરિક રક્ષા સંબંધ વિકસાવી શકે તેમ છે। આ સાથે તેમણે જર્મનીને ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરમાં વધુ રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે શ્રી કેડી પરવાડિયા હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા 2 નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શ્રી કેડી પરવાડિયા હોસ્પિટલના માધ્યમથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડી શકાય છે। ગ્રામ પંચાયત સ્તરે અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ ઊભી થઈ છે, જે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને આભારી છે। ગ્રામ્ય સ્તરે પાણી, રસ્તા, વીજળી સહિત આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે જ આવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આકાર લઈ શકે, જે ગુજરાતમાં છેવાડાના માનવી સુધી દરેક સુવિધા અને વ્યવસ્થા પહોંચાડી શકે તેની સાબિતી છે। શ્રી કેડી પરવાડિયા હોસ્પિટલમાં આયુષ્માન ભારત કાર્ડ થકી હૃદય રોગને લગતી તમામ સારવાર થવાની છે। ત્યારે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરત બોગરાએ લોકોને આયુષ્માન ભારત કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો। સાથે જ આગામી દિવસોમાં એક કેન્સર હોસ્પિટલ તેમજ એક મેડિકલ કોલેજ પણ બનાવાશે તેવી જાહેરાત ડોક્ટર બોગરાએ કરી હતી। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ખોડેલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, સિદ્ધસર ઉમિયાધામ ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જયેશભાઈ રાદડીયા આપણી સાથે જોડાયા છે। જયેશભાઈ, કેડીપી હોસ્પિટલ એક લાખો અને હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે અને ખાસ આ પંથકવાસીઓને હવે હૃદયરોગની સારવાર માટે દૂર નહીં જવું પડે। કેડી પરવાડિયા હોસ્પિટલનું આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ લોકાર્પણ કર્યું। નાના એવા જસદણ તાલુકો એટલે છેવાડાનો તાલુકો કહેવાય એમાં આટકોટ જેવા ગામની અંદર આ હોસ્પિટલનું નિર્માણ થયું। સૌપ્રથમ ડૉક્ટર ભરતભાઈ બોગરા અને એની આખી ટીમ અને ટ્રસ્ટીઓ દાતાઓને અભિનંદન આપું છું કે આવા વિસ્તારની અંદર હોસ્પિટલ નિર્માણ કરી અને નાના લોકો કે જેને હોસ્પિટલની જરૂરિયાત હોય કે ક્યાંય મુશ્કેલીમાં આવી હોય ત્યારે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે અને એક વર્ષને અંતે લગભગ 60,000થી વધુ લોકોએ
આ હોસ્પિટલનો લાભ લીધો છે. મારા અમારો વિસ્તાર હોય તો અહીંથી લગભગ 80-90 કિલોમીટર દૂર થાય, ત્યાં પણ એવા ગરીબ પરિવારો હોય તો પણ અમે એક રાજકીય સંબંધને નાતે અમે અહીંયા હોસ્પિટલ સુધી મોકલતા હોઈએ છીએ. કદાચ પરિસ્થિતિ એવી હોય તો બિલ 1 પણ રૂપિયો લીધા વગર પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં છે. અને આજે જ્યારે હૃદયરોગનો હોસ્પિટલનો નવો વિભાગ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વરદસ્તે શરૂઆત થવા જઈ રહી છે, હું માનું છું કે રાજકોટ સુધી કે બહાર જવું પડતું હતું એમાં દર્દીઓને ખૂબ આનો મોટો બેનિફિટ મળશે. હોસ્પિટલની એક ખાસિયત પણ છે કે આયુષ્યમાન ભારત કાર્ડ ન હોય તો પણ કાઢી દે છે, દર્દીઓને પાછું નથી જવું પડતું ક્યારેય. એટલે આયુષ્યમાન યોજના નરેન્દ્રભાઈ એટલા માટે શરૂઆત કરી હતી કે આ રાજ્ય અને દેશની અંદર અનેક એવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો કે જેને હોસ્પિટલની અંદર જ્યારે મુશ્કેલી હોય ત્યારે સરકારની મદદ આવે છે. હોસ્પિટલમાં જ્યારે દર્દી આવતો હોય ત્યારે સ્વાભાવિક કે દર્દીની સાથે આવનારા એના સગા સંબંધીઓ પણ મુશ્કેલીમાં હોય છે, ત્યારે કાર્ડ નીકળવું નથી નીકળવું ફિંગર આવે છે. અથવા આ હોસ્પિટલની ખાસિયત છે કે જ્યારે મુશ્કેલી હોય ત્યારે એને કાર્ડ કાપીને પણ મદદ થાય છે. એટલે સેવકીય ભાવના સાથે હોસ્પિટલની શરૂઆત. સ્વાભાવિક છે કે આ પાંચાળનું પરંગણું એમાં ગરીબ લોકો માટેનું આરોગ્યનું ધામ, ગરીબ પરિવારોને પોતાના પરિવાર ઉપર કોઈ મુશ્કેલી આવી હોય એવા સમયે મદદરૂપ થતી આ હોસ્પિટલ એટલે કેડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ હોસ્પિટલના હૃદયરોગ વિભાગના લોકાર્પણમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબને સન્માનવા માટે આ પંથકના 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા છે. સૌનો હું આભાર માનું છું અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે અહીંયા લોકોએ અમારા પર મૂકેલો વિશ્વાસ અમે 100% સાબિત કરીને બતાવશું. આ પંથકમાં કોઈ વ્યક્તિને દાલ મખનીનું ઘેલું લગાડ્યું છે. જામનગર હાઈવે સ્થિત સરદારજીની હવેલીને રાજકોટિયન્સનો અપાર પ્રેમ મળતા હવે ડ્રાઇવિંગ સ્કૂલ સિનેમાની સામે જેપી સ્કૂલ પાસે કાળાવર રોડ ખાતે સરદારજીની હવેલીની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. ગુરુપ્રીત સિંઘ અને તેમના પરિવાર દ્વારા સરદારજીની હવેલી પર સ્વાદ પ્રેમીઓને મીઠા આવકારા સાથે ભાવપૂર્વક પંજાબી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે. રાજકોટમાં સૌ પ્રથમવાર સરદારજીની હવેલી પર 15 વર્ષથી નીચેના બાળકો હનુમાન ચાલીસાનું પઠન કરે તેમને વિનામૂલ્યે પંજાબી થાળી પીરસવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. સરદારજીની હવેલીને સ્વાદ પ્રેમીઓનો અપાર પ્રેમ મળતા રેસ્ટોરન્ટના ઓનર ગુરુપ્રીત સિંઘે રાજકોટિયન્સ તથા સ્વાદ પ્રેમીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પંજાબ કા સ્વાદ ગુજરાત કા પ્યાર. જામનગર હાઈવે સ્થિત સરદારજીની હવેલી, જેને કહેવાય ને કે સ્વાદની સાથે આપણી પરંપરાનો વારસો સ્વાદ શોખીનોને પીરસવાનું શરૂ કર્યું હતું. 15 વર્ષથી નીચેના બાળકો જે હનુમાન ચાલીસાનું પઠન કરે તેમને ગુજરાતી થાળી પીરસવાનું વિનામૂલ્ય શરૂ કર્યું હતું. આજે એ જ પરંપરા અને સંસ્કૃતિ સાથે કાલાવર રોડ ખાતે તેમની નવી બ્રાન્ચ શરૂ થઈ છે, નવું આઉટલેટ એમણે શરૂ કર્યું છે સરદારજીની હવેલી. મારી સાથે અત્યારે ગુરપ્રીતજી જોડાયા છે. ગુરપ્રીતજી, આપકો જામનગર હાઈવે પે જો લોકો કા પ્યાર મિલા હૈ, પહેલે તો ઉસકે બારે મેં ક્યા કહેંગે? સર, બહોત પ્યાર મિલા હૈ રાજકોટ કા, ઓર લોગોને બહોત બઢિયા હમે સપોર્ટ કિયા હૈ. જિન જિન લોગ હમારે ઢાબે પે હૈ, ખાના ખા કર ગયે, સબને ફૂલ સપોર્ટ કિયા સર હમકો. મેને જબ શરૂઆત મેં કહા કે આપને એક અપની જો હમારી સનાતન કી પરંપરા હૈ, જો હનુમાન ચાલીસા કા પઠન આપને શરૂ કિયા, જો બચ્ચે હનુમાન ચાલીસા કા ગાયન કરતે થે ઉનકો આપ ફ્રી થાલી દેતે થે, વહી યહાં કાલાવર રોડ પે ભી વહી પરંપરા શરૂ હૈ ક્યા કહેંગે? હાં જી સર, હમકો 8 મહિના હો ગયા. 8 મહિના પહેલે હમ યે કોન્સેપ્ટ લેકર આયે થે કે 2 સાલ સે લેકે 15 સાલ તક કા કોઈ ભી બચ્ચા અગર સિખ ધર્મ સે હૈ તો હમારે ધર્મ કા કોઈ પાઠ સુનાએ, અગર હિન્દુ ધર્મ સે હનુમાન ચાલીસા સુનાએ તો હમકો ફ્રી મેં પંજાબી થાલી દેંગે. વો થાલી ઉનકે મા બાપ કા હૈ, બચ્ચા કા હૈ, ભલે પાર્સલ કરા કે ઘર લે ગયે, હમકો કોઈ ફરક નહીં પડતા. ઓર 2 સાલ સે લેકે 100 સાલ તક કા કોઈ બંદા 2000 બાર વાહેગુરુ રામ લિખ દે, અલ્લાહ લિખ દે, હમ ઉનકો ભી થાલી દેતે. વહી સેમ કોન્સેપ્ટ હમ યહાં પે લેકર આયે હૈ સર, કાલા રોડ પર ભી. કાલાવર રોડ પે હમ અભી યહાં પર જો નયા આઉટલેટ શરૂ કિયા હૈ ઉસકી ખાસ તો વજહ ક્યા થી, લોકો કા જો આપકો પ્યાર મિલ રહા થા ઉસકે બારે મેં ક્યા કહે? સર, લોકો કા બહોત પ્યાર મિલા હૈ, ઓર ખાસ કરકે હમારે બહોત સે લોકો કા કહેના થા કે નહીં આપ કાલાવર રોડ પે આઓ, જામનગર રોડ બહોત દૂર પડતી હૈ, જો મોવડી અગર સાઇડ સે હમારે પાસ કસ્ટમર આતે હૈ તો ઉસી બેસ સે હમ યહાં પર આયે હૈ સર. સરદારજીની હવેલી રાજકોટ કે ઘરો ઘરો મેં જા પહોંચી હે, સૌરાષ્ટ્ર મેં ભી આપકો બહોત પ્યાર મિલ રહા હૈ, કાલાવર રોડ પે અબ આપ આયે હો, કે લોકો કો એક મેસેજ ક્યા દેના હૈ, એક પ્રેમ જો આપકો મિલ રહા હૈ ઉસકે બારે મેં ક્યા કહેના હૈ? સર, દેખીએ મેસેજ યહી હૈ, સબસે પહેલે નંબર પે હમારે કિસી ભી ખાને પે કલર નહીં હૈ, કોઈ અજીનોમોટો હમારે યહાં યુઝ નહીં હોતા. દૂસરે નંબર પે સર, એક સેવા ભાવ સે ભી હમ લોગ આયે હૈ, હમારે જામનગર રોડ પે ઢાબે પે ભી ડેલી 11:30 સે લેકે 1 બજે તક લંગર ચાલુ રહેતા હૈ, જિસકો આપ લોગે પ્રસાદી કહેતે હો, ફ્રી ઓફ કોસ્ટ ખાના ચાલુ રહેતા હૈ. વહી ચીજ સેમ હમારી યહાં પર ભી બના હૈ,
सुबह 11:30 से लेके यहाँ का टाइमिंग हम 2 बजे तक का रखेंगे और डेली विदाउट कॉस्ट, कोई उसका पैसा नहीं है और डेली 365 दिन ये चालू रहेगा। और दूसरे नंबर पे मेरा तो क्या मानना ही है कि जितने भी रेस्टोरेंट वाले हैं हर एक बंदे को ऐसा कोई एक कॉन्सेप्ट लेकर आना चाहिए कि जिन लोगों के पास पैसा नहीं है वो कम से कम 10-15 मिनट आधा घंटा लगा कर हर एक को ये खाना खाने को मिल सके। गुरप्रीत जी, यहाँ पर कालावर रोड पे आपने पार्सल की सुविधा भी अवेलेबल की है, किस तरह से पार्सल मिल सकता है लोगों को, उसके बारे में क्या कहेंगे? सर अभी तो अभी कोई भी बंदा पार्सल लेने हमारे पास आएगा उसको पार्सल देंगे और बहुत जल्दी हम जोमेटो स्विगी में भी आने वाले हैं। आपकी दाल मखनी का जो स्वाद है लोग हमेशा यहाँ पे आके वो टेस्ट करते हैं, कालावर रोड पे वो सेम टेस्ट मिलेगा, क्या कहेंगे? सर यहाँ पे दाल मखनी का टेस्ट हम सेम वही रखेंगे जो जामनगर रोड पर है, सिर्फ हमारी पनीर के कॉन्सेप्ट कुछ चेंज हुए हैं जो वहाँ पर है वो यहाँ नहीं होंगे, लेकिन दाल मखनी सेम यहीं पे टेस्ट मिलेगा क्योंकि दाल मखनी हम हमारी पूरी फैमिली खुद ही हम लोग बनाते हैं, कोई दूसरा हमारा कारीगर नहीं बनाता। सर आज यहाँ पर इनोग्रेशन है सरदार जी दी हवेली का और आपका नया कॉन्सेप्ट क्या क्या यहाँ से शुरू होगा और लोगों को क्या कहेंगे, एक मैसेज क्या देना चाहिए? सो कॉन्सेप्ट अभी कुछ हम लोगों ने सोचा नहीं है, आगे जैसे ऊपर वाला कुछ देगा, हमारा तो वही मेन कॉन्सेप्ट होता है कि सेवा भाव से हम लोग चले, जितना ज्यादा हो सके हम सेवा भाव को लेके आगे बढ़े। सर राजकोट जामनगर हाईवे पर खजूरी गांव नजीक आवेल आजी त्रण डेम में कोई राजकोट रहवासी युवक के पड़तु मूकी आपघात कर्यो हतो। बनावनी जाण थता ज पड़धरी PSI यादव ना मार्गदर्शन हेठळ SI धर्मेशभाई लावड़िया ने कोंस्टेबल भगीरथसिंह जाडेजा सहित नो स्टाफ दौड़ी गयो हतो। स्थल पर पहुंची स्थानिक ग्रामजनों की मदद थी मृतदेह डेम बहार काढवामां आव्यो। पुलिसे तपास हाथ धरता मृतक की ओळख सागर सुरेशभाई पीपळिया तरीके थई छे। तेमनो परिवार राजकोट रहेतो होय ने तेमने जाण कराई, त्यारबाद जरूरी कावर कार्यवाही करी मृतदेह ने पोस्टमोर्टम अर्थे पड़धरी होस्पिटल में खसेड़ायो हतो। હું અહીંયા આજી ધર્મમાં રોજમદારમાં નોકરી કરું છું અને અમે અહીંયા અમારે કામ હાલતું હતું ગણાયજીનું, અહીંયા અમે હતા 11 નંબરના ગેટવાર, ત્યારે અહીંયા નીકળો થોડો મીટો અમે અહીંયાથી છોડીને અહીંયા આવ્યા તો અહીંયા કોઈ છોકરો ઉપરથી કૂદી અને ડેમમાં અંદર પડી ગયો એવું માલુમ પડ્યું, ત્યારે અમે અમારા દીકરીને અમે જાણ કરી છે અને એને કીધું કે કઈ વાંધો નહીં હું પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું, લગભગ 4 વાગ્યાની આસપાસ। નામ દીધામાં નીતિન આર છે, હું અહીં GISF જવાનમાં નોકરી કરું સિક્યુરિટી ગાર્ડ તરીકે। અમે જયારે આ કામ ચાલુ હતું ડેમ ઉપર ત્યારે અમે 18માં ગેટ બાજુ હતા, ત્યારે અમને એવું માલુમ પડ્યું કે કોઈ ડેમમાં પડ્યો તો અમે ત્યાંથી આવ્યા, અહીંયા જોયું તો એનો થેલો પડ્યો હતો, ચંપલ પડ્યા, અંદર મોબાઈલ છે બે અને ગાડી પડી છે। હિંમતનગરની વર્તુળ કચેરી ખાતેથી UGBCL દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। 1 જૂનથી 7 જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। વીજકર્મીઓ રેલીમાં બેનરો તેમજ વીજ સલામતીના સૂત્રો સાથે જોડાયા, લોકોમાં વીજ સલામતીની જાગૃતિ આવે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી કચેરીથી શહેરના માર્ગો ફરી ટાવર ચોક પહોંચી હતી। આ ઉપરાંત વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ। 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે। અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે। બાળકોના માનસિક શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે NCC અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે, સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે, સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે। આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે। પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે।
બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વાડુદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8861110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ. અષાઢી બીજના ગણતરીના દિવસો બાકી હોવાથી ઠેર ઠેર ભવ્ય ઉજવણીની તૈયારીઓ જોવા મળી. સાબરકાંઠા ઈડર ખાતે અષાઢી બીજની 25મી રથયાત્રાની ભવ્ય ઉજવણીની તૈયારી પૂર જોશમાં જોવા મળી. ઈડર શહેરમાં માર્ગ ઉપર અષાઢી બીજના રૂજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્યાએ નીકળી ભક્તોને ઘર આંગણે દર્શન આપશે. 25મી રજ જયંતિ રથયાત્રાને લઈ નગર ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી પ્રથમવાર ત્રણેય રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે. આ વર્ષે 25મી રજત જયંતિ વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજી આ વર્ષે 25મા વર્ષે નવીન ત્રણ રથમાં બિરાજમાન થઈ ઈડર નગરની નગરચર્યાએ નીકળશે. ભક્ત સમુદાય એનો દર્શનનો લાભ લેશે. જેમ અમદાવાદની અંદર ત્રણ રથ આ વર્ષે નવીન બની રહ્યા છે, એ જ રીતે આપણે પણ 25 વર્ષ રજત જયંતિ વર્ષ નિમિત્તે નવીન ત્રણ રથ બનાવડાવ્યા છે. જે રથ હાલ તૈયાર થઈ રહ્યા છે એ રથમાં બિરાજમાન કરી ઈડરનગરમાં નગરચર્યાએ નીકળશે. પ્રથમ આ વર્ષે નગર ઉત્સવ સમિતિએ આ રથયાત્રા નિમિત્તે 4 દિવસનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં 17 તારીખે સવારે 8 વાગે ઈડરનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે ત્રણેય નવા રથ સાથે ઈડરનગરમાં પ્રવેશ કરશે, જે રામદ્વારા ખાતે 17 તારીખે સવારે નિજ મંદિરે પહોંચશે. 17 તારીખ રાત્રે ભવ્ય ડાયરાનો, લોક ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે. 18 તારીખે ભવ્ય રાસગરબાનો કાર્યક્રમ છે. 19 તારીખે સવારે ઈડર સગરવાડામાંથી ભગવાન શ્રીની જલયાત્રા નીકળવાની છે. ત્યારબાદ મંદિરે તેનો ભગવાન શ્રીનો અભિષેક થશે. સાંજે 5 વાગે 19 તારીખે ભવ્ય બાઇક રેલી પણ ઈડરમાં નીકળવાની છે. 20/6 ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. એ વખતે રથયાત્રાનું આ વખતનું આયોજન, જેમાં 2 ઘોડા, 5 ભજન મંડળ, મહિલા મંડળ તેમજ 2 અખાડા, 3 નવીન રથ અને પ્રસાદ ટ્રેક્ટર, 3 DJ, 1 લાઈવ DJ એક સાથે આગળ બેન્ડ રહેશે. આ રીતે આયોજન અમે આ વખતે રથયાત્રાનું ભવ્ય કર્યું છે. ઈડરનગર ઉત્સવ સમિતિ હર્ષોલ્લાસ સાથે આ 25 વર્ષમાં જે તે કાર્યકર્તાઓ દ્વારા જે કામ કર્યું છે એને ખરેખર આ વર્ષે ખૂબ જ હર્ષોલ્લાસથી દરેક કાર્યકરો સાથે મળી અને આ ભવ્યથી ભવ્ય ઉજવણી થાય એની અમે તૈયારી કરી રહ્યા છીએ. જેમાં ભગવાન શ્રી જગન્નાથજીનું મોસાળું રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભક્ત સમુદાય ત્યાં મોસાળાનો લાભ લે છે. ત્યાં આગળ ભગવાન શ્રીનું મામેરું ભરાય છે અને ત્યાં મોસાળું પણ ભરાય છે. ત્યારબાદ આ વર્ષે અમે 25મી રજત જયંતિ વર્ષ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજી માટે કે હરેક ભક્ત એનો લાભ લે તેના માટે પૂરા જિલ્લામાં અને પૂરા તાલુકામાં એકમાત્ર રથયાત્રા નીકળતી હોવાય એને અનુસંધાને દરેક ભક્તો લાભ લે એનો અમે પૂરજોશમાં દરેક કાર્યકર્તાઓ લાગી ગયા છે. ઉનાળાની ઋતુમાં ઠેર ઠેર પાણીની સમસ્યા જોવા મળે છે, ત્યારે સુરતમાં ઉન હૈદરીનગરમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી મળતું ન તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. મહિલાઓ દ્વારા સુરતમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીવાનું પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર માટલું લઈ ઉતરી આવી હતી. તકલીફ આકર સાહેબ કો મન્ના દેખ કર જાઓ
को कोई भरने नहीं रहता, बोरिंग वाले भी नहीं बोल देते पानी नहीं है, छोटे छोटे बच्चे वाले कहाँ जाएगा पानी के लिए, तब तक परेशानी उठाएंगे। हाँ ये गर्मी का दिन है, बिल्कुल एक अंडा भरने जाओ तो नहीं बोल देते लोग, कहाँ से ला कर करेंगे, इलेक्शन के टाइम पे सब खड़े हो जाते क्या, चलो मत दे रहे, चलो मत दे रहे, रिक्शा लेकर आते, गाड़ी लेकर आते, नहीं ये टाइम पे कहाँ से गए, ये टाइम पर कोई नहीं है, कोई खड़े नहीं रहता है ऐसा टाइम। केवीएम स्कूल खाते प्रोटोकॉल योग तालीम योजाई, धारासभ्य पालिका प्रमुख सहित योग बोर्ड ना होद्देदारो हाजर रहा, दीपरागटे बाद योग टीचर द्वारा योग तालीम अने मार्गदर्शन अपायु हतुं, तालीम बाद योगा सभ्यासुओ द्वारा शहर ना मुख्य मार्गो पर रेली योजाई हती। योग दिवस ना उजवणी पूर्व योजायेली प्रोटोकॉल तालीम मां मोटी संख्या मां तालीमार्थी भाईओ अने बहेनो हाजर रहा हता। ગુજરાતી યોગમાં જિલ્લા કોર્ડિનેટર તરીકે અને પતંજલિ યોગ સમિતિમાં કાર્યકારી સદસ્ય તરીકે સેવા આપું છું છેલ્લા 25 વર્ષથી। અત્યારે ગુજરાત યોગ બોર્ડ આયોજિત યોગ તાલીમ પ્રોટોકોલ તાલીમ શિબિર અત્યારે યોજાઈ રહી છે। છેલ્લા 45 દિવસથી 41 પ્રોગ્રામ દર્શવા જઈ રહ્યા છે। ગુજરાતના 33 જિલ્લાઓમાં અને 8 નગરપાલિકાઓમાં આ સુંદર આવી આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર નું આયોજન કર્યું છે। જામનગર થી બેન શ્રી પ્રીતિબેન શુક્લ અને ગાંધીનગર થી આદરણીય ઠુમર સાહેબ પધાર્યા છે, અને ખાસ તો અહીંના કેશોદ ના દક્ષિણ અરબી સમુદ્ર પરના ચક્રવાત વાવાઝોડા સામે બોટ માલિકો દ્વારા લેવામાં આવતી સાવચેતી વિશે માહિતગાર કરવા એક અનોખો કાર્યક્રમ યોજાયો। બિપરજોય વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, 11-13 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે પસાર થવાની સંભાવના છે। મુખ્ય મથક માછીમાર સમુદાયને તોડાઈ રહેલી આ હવામાન પરિસ્થિતિઓ દરમિયાન નાની માછીમારી ન ચલાવવા અને બંદર પર પડેલી માછીમારી બોટ માટે પૂરતા સલામતીના પગલા લેવા પર ભાર મૂક્યો હતો। અહીં કોસ્ટગાર્ડ કમાન્ડો DIG કૃષ્ણકુમારે ફિશિંગ બોટના માલિકો અને ટંડેલે ચોમાસાની સિઝન પછી IMBL ફિશિંગ ઝોનની નજીક માછીમારી ન કરવાની સલાહ આપી હતી। માછીમાર સમુદાય કે જે દરિયાકાંઠાની સુરક્ષાનું આંખ અને કાન બની રહેવા અનુરોધ કર્યો હતો। દરિયામાં થતી કોઈ પણ શંકાસ્પદ અથવા અજાણી પ્રવૃત્તિઓને જણાવવા અપીલ પણ કરવામાં આવી હતી। 15 કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર દ્વારા આજ ઓખા ખાતે માછીમાર ભાઈઓ સાથે એક ખાસ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં DIG V કૃષ્ણકુમારે એક સુંદર માર્ગદર્શન આપણને આપ્યું છે અને માછીમારો સાથે પણ સંવાદ કર્યો છે કે કોસ્ટગાર્ડ માછીમારો માટે કઈ રીતે ઉપયોગી છે અને માછીમારો કોસ્ટગાર્ડ માટે કઈ રીતે ઉપયોગી છે। એમાં સાહેબે એક સારી વાત કરી કે માછીમારો છે એ દેશની સુરક્ષા માટે, એટલે કે સુરક્ષા એજન્સીઓ માટે આંખ અને કાનનું કામ કરે છે, અને કોસ્ટગાર્ડ છે એ માછીમારો માટેના જે કંઈ સમસ્યા હોય છે, છેલ્લે એની એક વર્ણન કર્યું હતું કે ભાઈ 27 તારીખે એક બોટ જે આપણી લાપત્તા થઈ હતી અથવા તેને એન્જિનમાં ખામી થઈ ગઈ હતી, ત્યારે કોસ્ટગાર્ડે શું ઓપરેશન કરી અને કઈ રીતે એને લાવ્યા પોરબંદર સુધી, આવું એક સરસ ઉદાહરણ આપીને અને માછીમારોને સમજાવવામાં આવ્યું કે કોસ્ટગાર્ડ દરિયાની અંદર દેશની સુરક્ષાની સાથે સાથે માછીમારોને ઘણી રીતે ઉપયોગી થાય છે। માની લ્યો બોટ ફેલ થઈ ત્યારે ટ્રો કરીને લઈ આવવાની જરૂર તો ટ્રો કરાવે, મેડિકલની કોઈ સુવિધાની જરૂર પડે તો મેડિકલની સુવિધા મળી રહી છે, ઘણી વખત કોઈ માછીમારોને ફ્યુલ ખલાસ થઈ ગયું હોય છે તો તેમાં પણ મદદ કરે છે। આવી વિવિધ ઉપયોગીતાનું આજ આપણને કોસ્ટગાર્ડના વી કૃષ્ણકુમારજી દ્વારા માર્ગદર્શન મળી રહ્યું, એ જ રીતે માછીમારોને પણ અપેક્ષા રાખી છે કે જ્યારે પણ દેશની સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે આપણે કોસ્ટગાર્ડની સાથે સાથે રહીએ અને દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપીએ, કારણ કે દેશ સુરક્ષિત હશે તો આપણે સુરક્ષિત રહી શકશું, આવી અપેક્ષા કોસ્ટગાર્ડે રાખી છે। તો એક સુંદર આયોજન આજ ઓખા ખાતે થયું અને જનસંપર્કનો કાર્યક્રમ ખૂબ સફળપૂર્વક રહ્યો। અમો પણ માછીમાર સમાજ વતી કોસ્ટગાર્ડનો તમામ અધિકારીઓનો આભાર માનીએ છીએ કે આવીને આવી એક આપણો વાર્તાલાપ થતો રહીએ જેથી કરીને માછીમારોના પ્રશ્નો પણ નિયમિત રીતે સોલ્વ થતા રહે અને દેશની સુરક્ષા પણ બરકરાર રહીએ। ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડું તોડાઈ રહ્યું છે ત્યારે દરેક દરિયા કિનારાને 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે સંભવિત વાવાઝોડાને લઈને ધારાસભ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે સત્તાધીશોને જાગૃત રહેવા મીટિંગ યોજી હતી। વાવાઝોડાને લઈને 54 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો અને સરપંચ તથા આગેવાનોને તૈયાર રહેવા જાણકારી આપી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા 54 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો અને સરપંચ તથા આગેવાનોને તૈયાર રહેવા સાથે જ ગામોની મુલાકાત લઈ તેમણે તમામને એલર્ટ રહેવા તાકીદ કરી હતી। ઉંબરગામ તાલુકાની અંદર 54 કિલોમીટર દરિયો છે, દેહરી ગોવાળાથી લગાવીને કાલે સુધી અમે આજે તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આવતા અધિકારીની જવાબદારી, એમાં મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજર
નાયબ મામલતદાર શ્રી TDO શ્રી PSI ત્યારબાદ માર્ગ મકાનના ડેપ્યુટી એન્જિનિયર જીવનના અધિકારી અને સાથે સાથે અમારે એક આરોગ્ય અધિકારી એ સાથે જતા પણ અત્યારે છૂટા પડ્યા છે એ બધા સાથે મળીને દરેક ગામોની અંદર મિટિંગ કરી સમાજના આગેવાનોને જાગૃત કર્યા જો અત્યારે 1000 કિલોમીટર દરિયાની અંદર સમુદ્રની અંદર વાવાઝોડું છે એ નજીક આવશે ત્યારે વાવાઝોડું વધતું જશે તેવા સંજોગે આપણે શું કાળજી રાખવાની તકેદારી શું રાખી શકાય તો તકેદારીની અંદર એક તો જી બોર્ડને અમે કહી દીધું છે કે પાવર બંધ કરી દેવો ત્યારબાદ જે આપણી સ્વિચ હોય એ સ્વિચ બંધ કરી નાખવી ડોર ઢાંકણને છૂટા મૂકવા અને ત્યારબાદ આપણે આવશ્યક ચીજ વસ્તુ જે છે દવા પીવાનું પાણી માચિસ કે તો ઊભી થાય તો સ્વાભાવિક રીતે એમાં જાગૃતિ આપણાને ઘણી બધી મદદ કરતી હોય છે અને તેના અનુસંધાનમાં આજે મામલતદારશ્રીથી અધિકારીઓ તમામ સાથે મળી અને અમે અહીંયા નીકળ્યા છે ઉંબરગામની અંદર નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લામાં માન્ય મુકેશભાઈ માન્ય દીપકભાઈ મિસ્ત્રી તથા તાલુકાના પ્રમુખ સંજુભાઈ જોશી તાલુકાના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તંત્ર દ્વારા દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના ગામડાઓને તંત્રએ એલર્ટ કરી દીધા છે તમામ બોટને દરિયાકાંઠે લંગારવામાં પણ આવી છે અત્યારે અમને જે સરકાર શ્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી કે ભાઈ બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાની શક્યતા છે તો એને આધારે અમે માછીમારી ટૂંકાવીને 31 મેની બદલીમાં 26 તારીખે તમામ 700 બોટોને બંદરની અંદર પરત બોલાવી લીધી કે ભાઈ આપણે તાવતે વાવાઝોડાની અંદર ખૂબ જ મોટું આર્થિક નુકસાન આપણે ભોગવી ચૂક્યા છે ફરી આફત આપણી ઉપર આવે અને માંડ માંડ આપણે બંદર એક ઉગર્યું છે અત્યારે તાવતે પછી તો ફરી જો આફતમાં આપણે ફસાશું તો માછીમાર જિંદગીભર ઊભો નહીં થઈ શકે એટલા માટે તમામ માછીમારોને અમે સૂચના આપી દીધી છે કે ભાઈ બંદરની અંદર પોતપોતાની બોટો છે વ્યવસ્થિત રીતે લાંગડી દે અને બાકીની બોટો ક્રેન દ્વારા ઉપર લેવામાં આવી રહી છે એટલે આ નુકસાનીમાંથી ઉપરવાળો અમને બચાવે કે આ જે બિપરજોય છે વાવાઝોડું એમાંથી ઉગારી લે તો ઉપરવાળાને અમે એટલી મોટી પ્રાર્થના કરીએ છીએ આપણે ભારે પવન અને ભારે વરસાદની આગાહીના ભાગરૂપે દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બંને સાયક્લોન શેલ્ટર્સને વર્કિંગ કરવામાં આવ્યા છે અત્યારે 2 નંબરનું સિગ્નલ છે પણ અભિયાન તો કોઈ વરસાદની સ્થિતિ જોવા નથી મળતી પણ તેમ છતાં સંપૂર્ણ તંત્ર સાબદું છે તમામ પોલીસ સ્ટાફ તમામ આપદા મિત્ર સરપંચશ્રી તલાટી મંત્રીશ્રીઓ તમામ સાથે એક મિટિંગનું આયોજન કરીને આપણે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આગળ વધી છીએ અને તંત્ર એકદમ સાવચેત છે તે બાબતે શિયાળબેટ ધારા બંદર વઢેરા આંબોદર વરા સ્વરૂપ વાત કરીએ દરિયાઈ વિસ્તારની તો રાજ્યની અંદર હાલ ફરીવાર વાવાઝોડાની આગાહીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આજે આપણે અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામથી જોડાયા છીએ જાફરાબાદની અંદર હવામાન વિભાગની આગાહીને લઈ દરિયાની અંદર કરંટ જોવા મળ્યો હતો બાદમાં માછીમારો દ્વારા અહીં 700 થી 800 જેટલી બોટોને માછીમારો દ્વારા અહીં દરિયાની અંદર લંગરાવી દેવામાં આવી છે બહાર લેવામાં આવી છે આમ તો 31 મેના રોજ દરિયાની અંદરથી તમામ માછીમારોને બહાર નીકળવા સૂચના આપવામાં આવતી હોય છે પરંતુ દરિયા વિસ્તારની અંદર 26 તારીખે જ 5 દિવસ અગાઉ તમામ માછીમારોએ આશરે 800 જેટલી બોટો અહીં જાફરાબાદ દરિયા કિનારે ગોઠવી દેવામાં આવી હતી દરિયાની અંદર હાલ કરંટ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે કે દરિયાની અંદર વાવાઝોડું ફૂંકાશે હાલ દરિયાની અંદર જાફરાબાદ કરંટ જોવા મળી રહ્યો છે અને આપણે અત્યારે જાફરાબાદ દરિયાકાંઠે ઉપસ્થિત છીએ અહીં બોટો પણ લંગરાવી દેવામાં આવી છે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા પણ દરિયાઈ વિસ્તાર એલર્ટ કરવામાં આવ્યા છે અને સરપંચોને સાથે રાખી મંત્રીઓ દ્વારા પણ તમામ કાર્યવાહી હાથ ધરાય છે ગુજરાત રાજ્યમાં ફરીવાર એકવાર વાવાઝોડાનો ખતરો છે ત્યારે આજે અમરેલીના જાફરાબાદ ગામે સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે વાવાઝોડાના ભાગરૂપે અમરેલીના જાફરાબાદ ગામે તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે હાલ 2 નંબરનું સિગ્નલ અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠા વિસ્તારમાં લાગ્યું છે જાફરાબાદ દરિયાની વિસ્તારની અંદર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે વાવાઝોડાને લીધે દરિયાની અંદર માછીમારોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બોટોને પણ બહાર રાખી દેવામાં આવી છે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરિયાની અંદર એલર્ટ જાહેર કરી દીધું છે અમરેલી કલેક્ટર દ્વારા મામલતદાર જાફરાબાદ દ્વારા અને તલાટી મંત્રીઓ દ્વારા સીધો પોલીસની સાથે કોન્ટેક્ટ કરી સરપંચોને સાથે રાખી અને દરિયાની સ્થિતિને હાલ કાબૂ કરવામાં આવી રહી છે દરિયાની અંદર હાલ
करंट જોવા મળી રહ્યો છે। અમરેલીના જાફરાબાદ ગામે દરિયો ગાંડોતુર બન્યો છે। દરિયાના મોજા જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ખૂબ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આજુબાજુના વિસ્તારમાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। અરમાન દાનાણી, અબતક મીડિયા, જાફરાબાદ, અમરેલી। અવારનવાર બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અરવલ્લીમાં માલપુર નજીક એક સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી। દુષ્કર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગર્ભવતી સગીરાએ એક સપ્તાહ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો। સગીરાની દાદીએ બાળકીના જન્મ બાદ બાળકીને ત્યજી દીધી હતી। પોલીસે દુષ્કર્મ આચરનાર સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધી હતી, તેમજ સગીરાની દાદીની પણ ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું। ત્યાં સુધી જોતા રહો અબતક। નમસ્કાર।